જો અત્યારે આપણે અંડાવાળા ખેતરમાં આવી ગયા, ખાતર વાવવા એનપીકે યુરિયા અને મેગ્નેશિયમ સલ્ફર તેને મિક્સ કરીને અત્યારે વાવી. જો હવે બે ઉથલ મારી અને હવે ધીમે ધીમે પાટે સડી ગયો, એટલે બપોરે તો નહીં ખૂટે પણ રોંઢો તો થઈ જાય, કારણ કે ગારો હે એના હિસાબે ટ્રેક્ટર ધીમું ધીમું આપવું પડે છે. અત્યારે આપણે ખાતર વાવવાનું તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું, બે ઉથલ મારી દીધી, ના ત્રીજી ઉથલ વરગાહી. એટલે ખાતર વાવવામાં તો આપણે એવું છે કે એક કઈ રીતે ત્રણ કામ ભેગા કરી છે. આગળ ઈઠાવી ની રાપુ આલતી જાય છે, ગઈજિયાન ગાળે વાહે સટ્ટા ફિટ કરી દીધા એટલે પારા બંધ થતા જાય છે, અને સાઈડમાં આપણે વોઈણી ને દાંડવું બાંધી દીધું છે. એટલે નંદાભાઈ આપણે ખાતર વાવતા જાય છે, એ કઈ રે ત્રણ કામ થઈ જાય, હાથી નું હાથી આલી જાય, પારા ના પારા બંધાઈ જાય, ખાતર નું ખાતર વવાઈ જાય. એટલે સમય બચે અને પ્લસ ડીઝલ બચે, અને એક કઈ રે કામ નીકળી જાય તો પછી ઘડીએ ઘડીએ ઉપાધિ નહી. હા હાથી આ કઈ કરવું નહીં, અને એક વાર માં ચોખ્ખું મોટું મોટું ખળ લઈ લીધું અને હાથી ને હાલી ગયું, બધું થઈ ગયું, ખેતર થઈ ગયું ચોખ્ખું, ખડ ખડ કરતા હતા ખેડૂત. હા ખડ તો બહુ, ખડ તો ખાલી દેખાતું હતું, આમ કઈ બહુ હતું નહીં, કારણ કે વીઘે એક માણસ જોયો. હા બહુ આઠ નવ જણા જોયા. હા નવ જણા જોયા, એટલે નવ જણા જોઈએ એ કઈ રેસાઈ ગયું, કઈ હાથી એક વાર માણ માણ આયલું, નવ જણા જોઈએ એ કઈ નો કહેવાય. બે મહિના થવા આવ્યો, બે મહિનામાં નવ જણા. નીંદુ તો પાછો પહેલી વાર. હા પહેલી વાર જ નીંદુ, એકે વાર નીંદુ જ નથી, ને હવે નીંદુ પડશે. એટલે હવે પછી નો નીંદુ પડે, હાથી હાલવા દે તો પારાઈ સડી જાય છે. હા અને હાથી હાલી જાય, હવે પછી એવું લાગે ખાતર તો અત્યારે ભીનું જ છે એટલે લાગી જ જાય, અને એવું લાગશે તો બે દી પછી પાણી ચાલુ કરી દેવું, પણ હજી કઈ જરૂર નથી, હજી તો આવું ગેગે છે પાણી, આને જરૂર નથી, પણ પાલર પાણી ઉતારવું હે ને એટલે ચાલુ કરી. એટલે હું કલર થોડો ફરી જાય કપાસનો અને જમીન વાઈડ કરે, બોલો કપા અમારો જોઈને આ ગમતો નથી આવ કપાસ. યા ખોટી ગયા ને જાવી રીતે માથે આઈકે જાય, વજન દઈ ને હેલું જાય, ધીમું 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 બધું થઈ જાય. ગા નંદાભાઈ અને પોગે ત્યાં કઈ રે બધું એ તો આજુ ખલે હું જામી ગયું હે, ઓલો આ મેગ્નેશિયમ હે ને એની હિસાબ થોડુંક જામે કે નહીં. આમ થઈ જાય કમ્પ્લીટ, આવ ચોખ્ખું જો ફળ ડટી જાય થાય ને. જો આવી રીતે આઈક થશે લઈ ને કેવું આવ્યું છે અત્યારે ટાઈમ થઈ ગયો 10:30, એટલે 10:30 થઈ ગયા, એટલે સાના બંધાણી હોય એને તો ચા સાંભળે જ, એટલે પરેશ કે તું ચા બનાવતી આવી વાડીએ, આજ તો વાડીએ જ બનાવી નાખો, ઘરે કાંઈ લેવા જવાનો ટાઈમ છે નહીં, કારણ કે માણ એમાં આજ હાથી જોરાણું છે, બીજી વાર હાથી હાલે છે, વરસાદ થયો તે દિન એક પહેલી વાર ગારામાં આઈકું તું, પછી તો એમાં વરાપ થઈ નહીં, તે આજ માણ હાલે છે, એટલે કે ચા લેવાય ગામમાં ન જાઉં, અહીંયા બનાવી નહીં. ચા હમણાં પાકી જાય, ઉકરવા માંડ્યો છે, અહીંયા તો ક્યાં ઉપાધિ છે, ક્યાં ગેસ બળે ગમે એટલો પકાવી તો એ ભલે પાક, તો 5 મિનિટ વાર લાગશે એ જ ને. જો અત્યારે આપણે જામજતપુરથી મારા ફઈના દીકરા ધીરુભાઈ આવ્યા હે, એ અમે તો રાઘવદારામાં હાથી આગતા હતા, ત્યાંથી પડકારા મારતા હતા કે પરેશ, મેં કીધું વાડીએ કોક નવીન માણા છે, કારણ કે ફોન તો આપણો પડ્યો તો ટ્રેક્ટરના ખાનામાં હતા, ધીરુભાઈ આવ્યા ઓસિંતાના.
અત્યારે જો મરચી માં બધે આટો માર વાયવા, કારણ કે ધીરુભાઈ તો આમ તો એને કઈ જમીન હે નહીં, એટલે આપણે કઈ બીજી સલાહ નથી લેવી, તો વરે કઈક લેત એને કેરી વિશે સલાહ લેવી પડે આપણે, કારણ કે એનો મેઈન ધંધો હે કેરી નો, એટલે સીઝન માં કેરી વેચતા હોય તો અહીંયા ઈ આપણે સલાહ લઈને તો ઈ સલાહ હારામ હારી આપણે મળે કે ભાઈ આ કેરી તમે ડાબો નાખજો વગર દવાએ પાકી જાય, અને ઓણ પકવી હોતા ધીરુભાઈ જ આપણે કેરી દીધી હતી, અને ઈ કેરી જ આપણે ખાધી કેમિકલ વિના ની. આપડે જઈ ચા પાણી પી ઓલો તો ટપક માથે સોઈ પોસી આ વાવેતર એનું પાછળ છે આ એમાં પાછું ઓલો અમે ભાગ્યું રાખ્યું એમાં જતો તો હાવ ગમશે જ નહીં. જો નઈના કે હું માનવી ચક્કર મારી આવું વરસાદ જેવું વાતાવરણ હે, અસલ ફુવાર હાલે હતી, મજા આવે હે આટો મારવાની, વરસાદ આવ્યો એવું થાય ને, વરસાદી વાતાવરણ છે આમ તો વાદળા હે. હા એક દી માઈખું ખોલી ગયું એટલે પાકી જ ચોમાસાનો ફાલ છે, હવે શિયાળે તો પાછા આવશે કેમ આવે જ ને, આજે અત્યારે ફૂલ આવ્યા છે ને એ પાછા હવે આવશે પાછા શિયાળામાં, દિવાળી પછી આવી જાય, વરસાદી થાય ને ત્યાં તો ધોમ મનશે આવું, આ તો જાડવે જાડવે પાકી ગયું, આની મીઠાશ તો અલગ હશે હોય ને, ધીરુભાઈ ને ત્યાં સાખવા પણ વરસાદ નથી ને એટલે વાંધો નહીં, આપડે લઈ લીધું કે નાથમાં કેના અહીંયા લઈ આવ્યા હતા આપણે પાણી પીવા ખેતરમાં, કારણ કે ખાતર વાવવાનું કામ આખો દિવસ આજે આમાં જ આવેલું છે, ને હવે એ ખૂણો ખાલી બે કૂથલ છે, તે ટાઈમ તો 6:30 થઈ ગયા, પણ એ તો 6:30 આવશે, એટલે હું ભેંસ ધોઈને હાલીને ઘરે વહી જઈશ, જો આ ખેતર થઈ ગયું આપણું ચોખ્ખું કાંઈ ઘટે નહીં એવું, બે ત્રણ દિવસના વિડીયામાં જુઓ તો કેવું ખડ છે, ને આ જ હવે આમાં કાંઈ રહ્યું નથી, એમ તો મસ્ત સરસ થઈ ગયું, કે ખડનું નામ નથી.